ગુજરાતી ઇન્ડસ્ટ્રીના બધા જ કલાકારોની લેટેસ્ટ અપડેટ મેળવવા અને ગુજરાતના બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવીને અને બાજુમાં પહેલા બેલ આઇકોનને પ્રેસ કરો જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલા અને તમે જોઈ શકશો વિડીયો સૌથી પહેલા। नमस्कार मित्रों, वीडियो में तमारू स्वागत है। हाल आखा विश्व में कोरोना कहर वर्ताई रह्यो छे अने आपणा देश अने आपणा गुजरात में कोरोना कहर बनी वर्ताई रह्यो छे। त्यारे हाल आपणा देश में 3 मे सुधी लॉकडाउन चाली रह्यु छे। एनी पहला पण 21 दिवस लॉकडाउन करवामां आव्यो हतुं, परंतु कोरोना वायरस ने काबू में न थता लॉकडाउन वधारीने 3 मे सुधी करवामां आव्यो हतुं अने हवे 3 मे पण पूरी थवा आवी छे। त्यारे देश में कोरोना वायरस की महामारी कहर चालू छे। આપણા દેશમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનનો સમયગાળો 3 મેના રોજ ખત્મ થઈ રહ્યો છે। આવા સમયમાં આગળ શું કરવાનું તેના પર ચર્ચા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મીટિંગ કરી હતી અને સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં નક્કી થયું હતું કે જે વિસ્તારોમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, હજી સુધી પણ તે વિસ્તારોમાં કોરોનાનો કેસો આવી રહ્યા છે, તેવા હોટસ્પોટ વિસ્તારોમાં જ લોકડાઉન ચાલુ રહેશે। બાકીના જે રાજ્યો છે ત્યાં સ્થિતિ કાબૂમાં હશે, ત્યાં જિલ્લાઓ પ્રમાણે કેટલીક છૂટછાટ આપવામાં આવશે, જેનો અંતિમ નિર્ણય 3 મહિના રોજ નરેન્દ્ર મોદી દ્વારા લેવામાં આવશે એવું આ વિડીયો કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું। આ મીટિંગમાં એવું નક્કી થયું હતું કે જે રાજ્યોમાં હજી સુધી કોરોનાના ઓછા કેસો આવી રહ્યા છે, તો જિલ્લા વાઇઝ જે જિલ્લાઓમાં ઓછા કેસો આવી રહ્યા છે તે જિલ્લા પ્રમાણે ત્યાં થોડી ઘણી છૂટછાટ આપવામાં આવશે, અને જે જિલ્લાઓમાં અને જે રાજ્યોમાં હજી સુધી કોરોનાના કેસો સામે આવી રહ્યા છે તેવા રાજ્યોમાં 3 મે પછી પણ લોકડાઉન આગળ વધારવામાં આવશે। નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે લોકડાઉનથી ઘણો બધો ફાયદો મળ્યો છે। તેમણે કહ્યું હતું કે જો સમયસર લોકડાઉન કરવામાં ન આવ્યું હોય તો આપણા દેશમાં પણ બીજા દેશની જેમ હાલત એવી જ હોત, માટે લોકડાઉનથી આપણાને ઘણો બધો ફાયદો થયો છે એવું પણ નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવ્યું હતું। જ્યારે નરેન્દ્ર મોદીએ બીજા રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે મીટિંગ કરી હતી ત્યારે અમુક રાજ્યના મુખ્યમંત્રીઓએ આ લોકડાઉનને આગળ વધારવાની વાત કરી હતી। તેમાં હિમાચલ પ્રદેશ અને મેઘાલયના મુખ્યમંત્રીએ આ લોકડાઉનને 3 મેથી પણ આગળ વધારવાની વાત કરી હતી। ત્યારે નરેન્દ્ર મોદીએ એવું જણાવ્યું હતું, સ્થિતિ બરાબર થઈ જાય અમુક રાજ્યોમાં અને અમુક જિલ્લાઓમાં સ્થિતિ બરાબર થઈ જાય ત્યાં થોડી ઘણી છૂટછાટ આપવામાં આવશે, અને જ્યાં કોરોનાના હોટસ્પોટ જાહેર કરવામાં આવે છે તેવા રાજ્યોમાં કે જિલ્લાઓમાં હાલ થોડી પણ છૂટછાટ આપવામાં આવશે નહીં, એટલે કે 3 મે પછી પણ ત્યાં લોકડાઉન વધારવામાં આવશે એવું નરેન્દ્ર મોદી દ્વારા આ મીટિંગમાં કહેવામાં આવ્યું હતું। તો મિત્રો, હવે આનો આખરી ફેસલો નરેન્દ્ર મોદી 3 મે જ લેવાના છે, એટલે કે 3 મે નરેન્દ્ર મોદી ફરીવાર જનતાને સંબોધશે, 3 મહિના રોજ જાહેર કરશે કે 3 મે પછી લોકડાઉન વધશે કે નહીં। તો બધા દેશમાં કોરોના વાયરસને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે। આ લોકડાઉનમાં સૌથી વધારે મુશ્કેલીઓ જે લોકો વ્યસન કરે છે તેમને પડી રહી છે, કારણ કે આ લોકડાઉનમાં તમામ પાનના ગલ્લાઓ અને પાનની દુકાનો બંધ છે, માટે આ વ્યસનીઓને ક્યાંયથી પણ તેમને વ્યસન કરે એવી વસ્તુ મળતી નથી, જેવી કે પાન, મસાલા, ગુટકા, બીડી જેવી તમામ વસ્તુઓ હાલ બંધ છે। જે પણ લોકો વ્યસન કરે છે તે લોકોને હાલ વ્યસન કરવા માટે આ વસ્તુઓ નથી મળતી, માટે તેઓ લોકડાઉનમાં પણ બહાર રગડી રહ્યા છે, આ વ્યસનની શોધ કરી રહ્યા છે। ત્યારે હમણાં કેટલીક એવી ખબરો આવી હતી કે કેટલીક જે નાની નાની દુકાનો છે, પાનની દુકાનો, તેમાં ચોરીની ઘટના સામે આવી રહી છે। ત્યારે હાલ આપણા ગુજરાતમાં એક મોટી ચોરીની ઘટના સામે આવી છે, તેમાં પણ તમાકુ અને પાન મસાલાની ચોરીની ઘટના સામે આવી છે। આ ચોરીને મોટી ચોરી એટલા માટે કહેવામાં આવી રહી છે કારણ કે આ ચોરીમાં 12 લાખનું તમાકુ જે ચોરો લઈને નાસી છૂટ્યા છે એવી ઘટના હાલ સુરતમાંથી સામે આવી રહી છે। સુરતમાં કડોદરા રોડ પર એક કરમચંદ કંપનીનું ગોડાઉન આવેલું છે। આ કંપની તમાકુ અને ગુટકાની વસ્તુનું વેચાણ કરે છે અને તેને બનાવે છે, પરંતુ હાલ લોકડાઉનને કારણે આ ગોડાઉન બંધ હોવાથી આ ચોરોને તેની ભનક લાગી ગઈ હતી, માટે તેઓ આ ચોરો જ્યારે ગોડાઉન બંધ હતું ત્યારે તેનો શટલ તોડી અને તેમાંથી જે બધી જ ગુટકાઓ અને બીજો પણ ઘણો બધો માલ હતો તે બધું ચોરી ગયા હતા। આ ગોડાઉનમાં રહેલા પાન મસાલાના 25 બોરા જે ચોરોએ ચોરી કર્યા હતા, આ 25 બોરામાં આશરે 5000 જેટલા પેકેટ હતા। આમાં આપણે એક પેકેટની કિંમત 160 રૂપિયા ગણીએ તો પણ 8 લાખનો માલ થાય છે જે આ તમાકુનો હતો, અને બાકી પણ 11 બોરા જે હતા જે ગુટકાના હતા, આ ગુટકાના 8000 જેટલા પેકેટ હતા, અને આની કિંમત આપણે 40 રૂપિયા લેખે ગણીએ તો 3,52,000 રૂપિયા થાય છે। અને બીજી પણ ઘણી બધી વસ્તુઓ હતી જે આ ગોડાઉનમાં તે પણ આ ચોરોએ ચોરી કરી હતી, અને આશરે આ ગોડાઉનમાંથી આ ચોરોએ ગુટકાનો તમામ માલ સાફ કરી નાખ્યો હતો અને આ માલ આશરે 12 લાખ રૂપિયાનો થાય છે। તો આવી રીતે હાલ આપણા ગુજરાતમાં ગુટકાઓની ચોરી થઈ રહી છે। પહેલાંના જમાનામાં જ્યારે સોના ચાંદીની ચોરી થતી હતી, પરંતુ હાલ આ લોકડાઉનમાં એવો જમાનો આવ્યો છે, એવો સમય આવ્યો છે, જે વ્યસનના બંધાણીઓ છે તે ગુટકા અને તમાકુની ચોરી કરી રહ્યા છે।
તો મિત્રો તમે આના વિશે કંઈ કહેવા માંગતા હોય તો કોમેન્ટ કરી અને કહી શકો છો। સ્વાગત છે। હાલ આપણા દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે અને લોકડાઉન દરમિયાન જે લોકો વ્યસન કરતા હતા તેમની મુશ્કેલીઓ ખૂબ વધી રહી હતી, કારણ કે આ લોકડાઉન દરમિયાન પાન મસાલા ગુટખા સહિતની તમામ દુકાનો બંધ કરવામાં આવી હતી, ત્યારે કેટલા વેપારીઓ આ પાન મસાલા અને ગુટખાની કાળા બજારી કરતા જોવા પડ્યા હતા અને જે લોકો વ્યસન કરે છે તેમના પાસેથી ડબલ ભાવે આ પાન મસાલા વેચી અને મોટો નફો કમાતા હતા। આપણા ગુજરાતમાં આવો જે કિસ્સો સામે આવ્યો છે ત્યારે વાત કરીએ જામનગર જિલ્લાની, તો જામનગર જિલ્લામાં એક આવો કિસ્સો સામે આવ્યો છે। જામનગરના સાતપર ગામે બળદેવ પરમાર અને સમીર પરમાર પોતાના ઘરની બહાર જે તેમની દુકાન આવેલી હતી, પરંતુ એ દુકાન તો બંધ હતી, પરંતુ દુકાનનો સામાન રાખવા માટે જે બાજુમાં જે ગોડાઉન બનાવવામાં આવ્યું હતું આ ગોડાઉનનું અડધું શટલ ખોલી અને આ બંને ભાઈઓ આ પાન મસાલા અને ગુટકાનું વેચાણ કરતા હતા। ત્યારે પોલીસને કોઈ એવી માહિતી આપી હતી કે આ ગામે આવી રીતે માવાની કાળાબજારી થઈ રહી છે, ત્યારે પોલીસે ત્યાં રેડ પાડી હતી। આ રેડમાં તેમણે કેટલીક વસ્તુઓ જે કબજે કરી હતી, જેમાં સોપારી તમાકુ આ બધું જ જે આ લોકો વેચાણ કરતા હતા આ બધું જ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું હતું। પોલીસને ત્યાંથી અંદાજિત 20 કિલો જેટલી સોપારી મળી હતી, જ્યારે 2000 જેટલા માવા પણ તેમને ત્યાંથી મળ્યા હતા, જે લોકો રોજે રોજ આવી રીતે કાળાબજારી કરી અને ખૂબ જ ઊંચી કિંમતે માવા વેચતા હતા। ત્યારે જાણકારી મુજબ આ દુકાનમાંથી તેમને 15,000થી પણ વધારે જેટલો આ માવાનો જથ્થો મળ્યો હતો, જે હાલ પોલીસે કબજે કર્યો છે। તો આવી રીતે મિત્રો હાલ વ્યસનીઓ માટે મોટી આફત આવી પડી છે અને વેપારીઓ કાળાબજારી કરી અને તે લોકો પાસેથી ઊંચી કિંમતે આ માવાનું વેચાણ કરી રહ્યા છે। તો માં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે આપણા ગુજરાતમાં પણ કોરોના બેકાબૂ બન્યો છે, જેમાં અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના કેસો આવી રહ્યા છે। ત્યારે હાલ અમદાવાદમાંથી એક એવી ખબર આવી રહી છે કે કોંગ્રેસના એક નેતાને કોરોના વાયરસ થયો હતો અને તેમનું હાલ મોત થયું છે। આ કોરોના વાયરસે પોલીસ કર્મીઓ તેમજ આરોગ્ય કર્મચારીઓને પણ શિકાર બનાવ્યા હતા, પરંતુ ત્યારે હવે એક કોંગ્રેસના મોટા નેતાને પણ તેના શિકાર બનાવ્યા છે અને હાલ આ નેતાનું મોત થયું છે। કોંગ્રેસના બહેરામપુરાના કોઓપરેટર બદરુદ્દીન શેખનો રિપોર્ટ થોડા દિવસો પહેલા કોરોના પોઝિટિવ આવ્યો હતો। આ રિપોર્ટ આવ્યા બાદ તેમને SPP હોસ્પિટલમાં સારવાર કરવા માટે મોકલવામાં આવ્યા હતા, ત્યારે થોડા દિવસો બાદ તેમની તબિયત વધારે ખરાબ થતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા। ત્યારે ગઈકાલે મોડી રાત્રે બદરુદ્દીન શેખનું કોરોના કારણે નિધન થયું છે। કોંગ્રેસના નેતા બદરુદ્દીન શેખે SPP હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા। તો મિત્રો હાલ એવી માહિતી મળી રહી છે કે બદરુદ્દીન શેખને પહેલાથી જ બ્લડ પ્રેશર અને સુગંધની બીમારી હતી અને જ્યારે તેમને કોરોના વાયરસ થયો ત્યારે તેમને આ તકલીફ ખૂબ જ વધી ગઈ હતી અને તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી। બાદમાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા, ત્યારે ગઈકાલે તેમનું નિધન થયું હતું। આવી રીતે હાલ આ કોરોના વાયરસને કારણે એક મોટા નેતાનું નિધન થયું છે, ત્યારે કોંગ્રેસના મોટા મોટા જે ધારાસભ્યો છે, મોટા મોટા નેતાઓ છે, તે બદરુદ્દીન શેખના મોતને કારણે તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે। બદરુદ્દીન શેખે HKR કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું, તેઓ ગુજરાત પ્રદેશના યુથ કોંગ્રેસના જનરલ સેક્રેટરી પણ રહી ચૂક્યા છે, ત્યારે 2010માં તેઓ વિપક્ષના નેતા તરીકે ચૂંટાઈને આવ્યા હતા। આવી રીતે બદરુદ્દીન શેખ કોંગ્રેસના અને આપણા ગુજરાતના એક મોટા નેતા હતા, હાલ તેમનું કોરોનાના કારણે અવસાન થયું છે। આપણા દેશમાં કોરોના વાયરસને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે અને આ લોકડાઉનમાં ફક્ત ખાલી જીવન જરૂરી વસ્તુઓની જ દુકાનો અને સંસ્થાઓ ખોલવામાં આવી છે, બાકીની બધી જે દુકાનો છે તે હાલ બંધ છે। માટે જે લોકો વ્યસન કરે છે તેમને ખાસી તકલીફ પડી રહી છે, કારણ કે તેઓને વ્યસન એટલી આદત પડી ગઈ છે કે તેઓ વ્યસન કર્યા વગર નથી રહી શકતા। પરંતુ હાલ આપણા ગુજરાત રાજ્યના પોલીસના વડા એવા શિવાનંદ ઝાએ સોમવારે ગાંધીનગર ખાતે જણાવ્યું હતું કે પાન મસાલા, ગલ્લા અને ટી સ્ટોલ, નાસ્તા સ્ટોલ અને હેર કટિંગની સલૂન જેવી દુકાનો છે જે અત્યારે લોકડાઉનમાં ખોલવામાં નહીં આવે, કારણ કે આવી દુકાનો ઉપર વધારે પ્રમાણમાં લોકો એકઠા થતા હોય છે અને જો આવી દુકાનો ખુલશે તો દુકાનદાર તથા ત્યાં એકત્રિત થતા લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે તેમણે લોકોને એ પણ અપીલ કરી હતી કે લોકડાઉનમાં લોકો ખરીદી કરવા નીકળે ત્યારે 2-4 દિવસની એક સાથે ખરીદી કરે અને લોકો વારંવાર બહાર જવાનું ટાળે અને બહાર નીકળે ત્યારે માસ્ક અવશ્ય પહેરે, કરિયાણું શાકભાજી દવા જેવી ચીજો ખરીદતા વખતે પણ માસ્ક પહેરીને જ બહાર નીકળે, આવું શિવાનંદ ઝાએ જણાવ્યું હતું। ત્યારે હાલ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો ઝડપીથી વધી રહ્યા હોવાને કારણે અમુક વિસ્તારોનું આવન જાવન બંધ કરાયું છે, ત્યારે કેટલાક બ્રિજ પણ બંધ કરાયા છે। ત્યારે તેમણે તે પણ જણાવ્યું હતું જે લોકો વગર કામના ભાણાગાટી અને બહાર ફરવા નીકળે છે તેમના પર પણ કાર્યવાહી કરવામાં આવે છે અને જે લોકો ટોળા વળીને એકઠા થતા હોય છે ઢાબા પર કે કોઈ પણ જગ્યાએ તેમના પર પણ ડ્રોન કેમેરાથી નજર રખાઈ રહી છે અને અમુક પર તો કેસ પણ કરવામાં આવ્યા છે, માટે લોકો આવું કરવાનું ટાળે, આવું શિવાનંદ ઝાએ કહ્યું હતું। બીજી પણ આપણા રાજ્યમાંથી કોરોનાને લઈને કેટલીક મહત્વની ખબરો આવી રહી છે તે હવે જોઈએ। મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે। હાલ આખા વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે,
અને હાલ આપણા ભારતમાં પણ લોકડાઉન ચાલી રહ્યું છે। પહેલા 21 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું હતું, બાદમાં કોરોના વાયરસ કાબૂમાં ન થતા આ લોકડાઉનને વધારી અને 3 મે સુધી કરવાની જાહેરાત કરી હતી। પરંતુ ગઈકાલે સરકારે એક મોટો નિર્ણય લીધો હતો। આ નિર્ણયમાં સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમુક દુકાનો છે જે અમુક શરતોને આધીન ખોલી શકાશે, એટલે કે બધી દુકાનો હાલ ખોલવાની આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો। ત્યારબાદ મ્યુનિસિપાલિટીના કમિશનર વિજય નહેરાએ પણ જાહેરાત કરી દીધી હતી કે અમદાવાદમાં 5 વોર્ડ સિવાય બધી જ જગ્યાએ દુકાનો ખોલી શકાશે। સરકારે જ્યારે આ નિર્ણય કર્યો ત્યારે લોકોમાં હાશકારો અનુભવાયો હતો। તેમણે કહ્યું હતું, હાશ હવે દુકાનો ખુલી જશે, હવે તેઓ બધું જ કામ કરી શકશે, તેમની બધી જરૂરી વસ્તુઓ છે તેઓ ખરીદી શકશે। પરંતુ આપણી સરકારે તરત જ રંગ બદલ્યો હતો અને ફક્ત 5 જ કલાકમાં તેમનો આ નિર્ણય હતો તે બદલી અને એવી જાહેરાત કરી હતી કે હવે દુકાનો નહીં ખોલવામાં આવે। દેશમાં જે લોકડાઉન ચાલી રહ્યું છે 3 મે સુધી, માટે કોઈ પણ દુકાનો 3 મે સુધી નહીં ખોલવામાં આવે, આવું સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી। પહેલા સરકારે કહ્યું હતું કે દુકાનો ખોલી શકાશે, પરંતુ 5 જ કલાકમાં તેમણે નિર્ણય બદલી અને દુકાનો નહીં ખોલવાનો આદેશ આપ્યો હતો। સરકારે જ્યારે ગઈકાલે જાહેરાત કરી હતી ત્યારબાદ અમદાવાદ, સુરત અને વડોદરા જેવા જે મોટા મોટા શહેરો છે ત્યાં સવારથી જ કામ ધંધાઓ શરૂ થઈ ગયા હતા। ખાસ કરીને પેટ્રોલ પંપ અને હાર્ડવેરની દુકાનો પર લોકોની ભીડ જોવા મળી રહી હતી, ત્યારે ઇલેક્ટ્રોનિકની દુકાનો હતી ત્યાં પણ લોકો ઉમટી પડ્યા હતા। આ દુકાનોમાં યોગ્ય નિયમોનું પાલન પણ કરવામાં આવી રહ્યું હતું, પરંતુ સરકારે ફરીવાર એવો નિર્ણય લીધો છે કે દુકાનો છે જે 3 મે પછી જ ખુલશે, માટે પાછી આ દુકાનો બંધ કરવી પડી હતી। હાલ આપણા રાજ્યમાં જે વિસ્તારમાં કોરોના વાયરસનું સંક્રમણ ઓછું છે એ વિસ્તારોમાં થોડી ઘણી છૂટછાટ આપવામાં આવી છે, થોડા ઘણા ગલ્લાઓ છે જે ખોલવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ પણ સ્થળે કે કોઈ પણ વિસ્તારમાં પાનના ગલ્લાઓને ખોલવામાં આવ્યા નથી। પાનના ગલ્લાને ખોલવાની મંજૂરી હાલ સરકાર તરફથી મળી નથી। સરકારનું એવું કહેવું છે કે આ વાયરસ થૂંકવાથી પહેલાય છે, માટે જો પાનના ગલ્લાને બધું ચાલુ રહેશે તો લોકો ગમે ત્યાં થૂંકશે અને વાયરસ ફેલાવાનો ખતરો રહેશે, માટે હાલ પાનના ગલ્લા અને તમાકુની દુકાનો છે જે હાલ બંધ જ રહેશે એવી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે।